छावट छे। ग्लोबल इंटरनेशनल स्कूल नो जे समग्र मामलो हतो तेमां भारतीय जनता पार्टी ना नेता भरत पंड्या वालीओ साथे मुलाकात करवा माटे पहोंच्या छे। वालीओ मुख्यप्रधान रूपाणी ने रजूआत करवा माटे पहोंच्या। महत्वनी बात छे के 40 विद्यार्थियों एडमिशन्स ने रद्द करवानो आ समग्र मामलो हतो। एफआरसीए कह्युं के बाळकोने एडमिशन रद्द करवानी जे कार्यवाही स्कूले करी छे ए इलीगल छे अने तेओने हाल प्रवेश आपवामां आवे। ત્યારબાદ પણ કોઈ પણ કાર્યવાહી શાળા તરફથી ન થતા હવે જ્યારે કમલમ સુધી તેઓએ કૂચ કરી છે, કમલમ પહોંચતા પહેલા અત્યારે આપણે જણાવી દઈએ કે ભાજપાના નેતા ભરત પંડ્યા તેમની સાથે વાતચીત કરવા માટે પહોંચી રહ્યા છે અને ખાસ કરીને જે વાલીઓની માંગ છે કે હવે સરકાર આ વચ્ચે દરમિયાનગીરી કરે અને સરકાર તરફથી કોઈ મહત્વપૂર્ણ અહીં કામગીરી કરવામાં આવે અને આદેશ કરવામાં આવે તેવી માંગ વાલીઓ કરી રહ્યા છે। આપણે જણાવી દઈએ કે વાલીઓ મુખ્યપ્રધાન રૂપાણીને રજૂઆત કરવા માટે પહોંચ્યા, ત્યાં ગેટ પાસે જ તેઓને રોકવામાં આવ્યા હતા। 40 વિદ્યાર્થીઓનો આ સમગ્ર મામલો છે। અત્યારે આપ જોઈ શકો છો તે રીતે ભારતીય જનતા પાર્ટીના નેતા ભરત પંડ્યાની સાથે તમામ વાલીઓ મુલાકાત કરી રહ્યા છે અને તેઓ રજૂઆત કરી રહ્યા છે કે આખરે હવે આ સમગ્ર મામલે જો એફઆરસીનું શાળા નથી માની રહી, એફઆરસી પણ એક સરકારની હસ્તગત રહેલી કમિટી છે તેનું નથી માનવામાં આવી રહ્યું, તો આખરે હવે સરકાર કોઈ આદેશ કરે જેને લઈને તેમના બાળકોનું ભવિષ્ય સચવાય। આજ મુદ્દે વધુ જાણકારી મેળવીશું ટીવી 9 ના સંવાદદાતા કિંજલ મિશ્રા પાસેથી। કિંજલ, એક રીતે કમલમ સુધી કૂચ કરી હતી વાલીઓએ, એફઆરસીનો આદેશ કોલેજ શાળા નથી માની રહી, હવે બીજેપી તરફથી જે નેતા છે ભરત પંડ્યાની સાથે તેઓ વાતચીત કરી રહ્યા છે, શું વચ્ચે કોઈ દરમિયાનગીરી કરવા માટેનો એક મધ્યસ્થી તરીકેનો પ્રયાસ થઈ રહ્યો છે? જી બિલકુલ ચિત્રા, ભરત પંડ્યા દ્વારા વચ્ચે મધ્યસ્થી કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે અને તેની સાથે જે શિક્ષણ પ્રધાન છે ભૂપેન્દ્રસિંહ ચુડાસમા તેમનો પણ સમય લેવામાં આવ્યો છે। આવતીકાલે 8:30 વાગે સવારે આજે તમામ જે વિદ્યાર્થીઓ અને વાલીઓ છે તે શિક્ષણ પ્રધાનને મળશે અને પોતાની રજૂઆત કરશે અને ત્યારબાદ કોઈ સમસ્યાનું સમાધાન થશે એવી હાલમાં જે કહી શકાય કે જે સાંત્વના છે તે આપવામાં આવી છે ચિત્રા। પરંતુ સૌથી મોટો સવાલ એવો થઈ રહ્યો છે કે વિદ્યાર્થીઓને આટલા સમયથી કનડગત થઈ રહી છે, વાલીઓને કમલમ સુધી આવવું પડે છે। મુખ્યપ્રધાન અહીંયા હતા, મુખ્યપ્રધાને પણ પ્રેસ કોન્ફરન્સમાં આ અંગે પૂછવામાં આવ્યું, ત્યારે તે પોતે આ મુદ્દે કંઈ જ જાણકારી નથી તે પ્રકારની વાત કરી રહ્યા છે। એટલે કહી શકાય કે ક્યાંક વિદ્યાર્થીઓના બાળક સાથે જે રીતે ચેડા થઈ રહ્યા છે અને એફઆરસીના નિયમોને ઇમ્પ્લિમેન્ટ કરવા પહેલી સરકાર ગુજરાત સરકાર હતી, નિયમો લાવવાવાળા ગુજરાત સરકાર હતી, ત્યારે જ્યારે ગુજરાતની અંદર જ અમદાવાદ જેવી મેટ્રો સિટીની અંદર એફઆરસીના નિયમોની 80 થી 83 થઈ રહી છે અને વિદ્યાર્થીઓને વાલીઓને કમલમ સુધી આવવું પડી રહ્યું છે, તે ક્યાંક ને ક્યાંક કહી શકાય કે ચિંતાજનક વિષય છે। હાલમાં તો તેમને બાંહેધરી આપવામાં આવી છે, હૈયાધારણા આપવામાં આવી છે કે આવતીકાલે શિક્ષણ પ્રધાન સાથે તેઓ 8:30 કલાકે મળશે અને ત્યારબાદ જે પણ જે વિષય છે તે વિષય પર કોક ને કોક જે સમાધાન છે તે આવી શકે તેવી શક્યતાઓ છે। એટલે તે લોકો અહીંયાથી ચાલ્યા ગયા છે, જોવાનું એ છે કે આવતીકાલની બેઠક બાદ, કેમ કે જો વાલીઓ સાથે વાત થઈ ત્યારે તેમણે જણાવ્યું કે તે પોતે તેમને કંઈ જ લાગતું નથી કે આ બેઠકથી પણ કોઈ પ્રકારનું સમાધાન આવી શકે, તેમને મુખ્યપ્રધાને મળવું હતું પરંતુ મળી નથી શક્યા। આજે જોવાનું છે કે આવતીકાલની જે બેઠક છે ત્યારબાદ કેટલા જે કહી શકાય જે સમાધાન છે કેટલું આવે છે, વિદ્યાર્થીઓના ભવિષ્ય કઈ દિશામાં જાય છે। બિલકુલ, આભાર કિંજલ સમગ્ર મામલે જાણકારી આપવા બદલ। તો અત્યારે જે તાજા વિગતો મળી રહી છે તે અનુસાર અત્યારે તો મધ્યસ્થી કરવાનો પ્રયાસ ભારતીય જનતા પાર્ટીના નેતા ભરત પંડ્યા તરફથી કરવામાં આવી રહ્યો છે। આવતીકાલે આપણે જણાવી દઈએ કે શિક્ષણ પ્રધાનની સાથે મુલાકાત કરવા માટેનો સમય લેવામાં આવ્યો છે, સવારે 8:30 કલાકે તેમની સાથે મુલાકાત કરવામાં આવશે। ત્યારે જોવાનું રહેશે કે શું આ સમગ્ર મામલે શિક્ષણ મંત્રાલય તરફથી અને શિક્ષણ પ્રધાન તરફથી કોઈ પણ આદેશ શાળાને કરવામાં આવે છે કેમ, કારણ કે એફઆરસી તરફથી અહીં તમામ પ્રયાસો કરવામાં આવ્યા, એફઆરસીએ પણ આદેશ આપ્યો, પરંતુ એફઆરસીની જાણે કે 80-83 કરતી આ શાળા